યુવક વિકાસ ટ્રસ્ટ અમદાવાદ અને સરકારી કોલેજ કઠલાલ દ્વારા આયોજિત પીઠાઈ ખાતે ગ્રામ શિબિરનો સમાપન સમારંભ યોજાયો યુવક વિકાસ ટ્રસ્ટ અમદાવાદ અને સરકારી કોલેજ કઠલાલ દ્વારા પીઠાઈ ખાતે આયોજિત ગ્રામ શિબિરનો સમાપન સમારોહ યોજાયો હતો સરકારી વિનય અને વાણિજ્ય કોલેજ કઠલાના રાષ્ટ્રીય સેવા યોજના વિભાગ અને યુવક વિકાસ ટ્રસ્ટ અમદાવાદના સંયુક્ત પીઠાઈ ગામ ખાતે આયોજિત ત્રિદિવસીય નિવાસી ગ્રામ શિબિરનો સમાપન સમારંભ યોજાયો પ્રસ્તુત કાર્યક્રમ યુવક વિકાસ ટ્રસ્ટ અમદાવાદના ટ્રસ્ટી શ્રી મંદાબેન પરીખ પીઠાઈ પગાર કેન્દ્ર શાળાના આચાર્ય ચિરાગભાઈ પટેલ સરકારી વિનય અને વાણિજ્ય કોલેજ કઠલાના આચાર્ય ડોક્ટર દિવ્યનાથ શુક્લ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની શરૂઆત પ્રેરણા પ્રયાસ પરિશ્રમ પરિવર્તન અને નવસર્જન જેવા પાંચ વિભિન્ન જૂથોમાં વેચાલ શિબિરાર્થીઓ દ્વારા તેઓએ કરેલ પીઠાઈ ગામના અભ્યાસ સંદર્ભે સમગ્ર લક્ષી રજૂઆત થઈ કરશે

જે અંતર્ગત તેઓએ ગામની શિક્ષણ વ્યવસ્થા સહકારી ક્ષેત્ર ગ્રામ પંચાયતની ભૂમિકા આરોગ્યની સ્થિતિ કુદરતી સંસાધનો ખેતી તેમજ પશુપાલન જેવા વિભિન્ન ક્ષેત્ર સંદર્ભે પીઠાઈ ગામના કરાયેલ સમગ્ર લક્ષી અભિયાન બાબતે સમસ્યા અને તેના સંશોધનાત્મક અને વ્યવહારિક નિરાકરણો વૈજ્ઞાનિક દ્રષ્ટિબિંદુ રજૂ કરાયા સ્વયંસેવકોની ગ્રામ અભ્યાસ અંગેની પ્રસ્તુત કામગીરીને બિરદાવતા મંદાબેન પરીખ દ્વારા વિદ્યાર્થીઓને પ્રસ્તુત કામગીરીથી નવા આરંભની શરૂઆત કરતા આગામી સમયમાં પોતાના ગામમાં પણ આ પ્રકારની સમસ્યાઓનું ઓળખી તેનું નિવારણ લાવવા સક્રિય પ્રયત્ન કરવા પ્રેરિત કરાયા ડોક્ટર દિવ્યના શુક્લ

આભાર વિધિ રાષ્ટ્રીય સેવા યોજનાના પ્રોગ્રામ ઓફિસર પ્રાધ્યાપક ડોક્ટર પરેશકુમાર પટેલ દ્વારા કરાઈ હતી પ્રસ્તુત સમગ્ર કાર્યક્રમનું સુચારુ સંચાલન યુવક વિકાસ ટ્રસ્ટ અમદાવાદના મની બદની વરિષ્ઠ કાર્યકર અધિકારી વિક્રમસિંહ ચૌહાણ દ્વારા કરાયું હતું બ્યુરો રિપોર્ટ મક્ષુદ કારીગર ખેડા કટલાલ